નમસ્કાર. તો ભાવનગર માંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભાવનગરના થોડી ગામે કરિયાણાની દુકાનમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો. ફાયરની જાણ કરવામાં આવી, પરંતુ ફાયર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે અમારી હાથમાં આવતું નથી, તમે મામલતદારને જાણ કરો. અને જ્યારે મામલતદારનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા મામલતદારનો સંપર્ક થઈ શક્યો નથી, ત્યારે ગામ લોકો દ્વારા જાતે જ ભારે જહેમત બાદ આગની કાબુમાં લીધી છે. અને આ આગના બનાવમાં અંદાજે 10 લાખનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. દ્રશ્ય આપ જોઈ શકો છો. બનાવ સામે આવ્યો છે કે ભાવનગરના થોડી ગામે કરિયાણાની દુકાનમાં ભીષણ આગ લાગી છે. સ્વાભાવિકપણે કહી શકાય કે જે 10 લાખનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, એ ક્યાંક ને ક્યાંક જે ફાયર વિભાગની બેદરકારીના કારણે કહી શકાય. કારણ કે જ્યારે ગામ લોકો દ્વારા ફાયર વિભાગની જાણ કરવામાં આવી, ત્યારે આવો જવાબ તેમને આપવામાં આવ્યો કે અમારી હાથમાં નથી આવતો અને તમે મામલતદારને સંપર્ક કરો. અને એક બેદરકારી એવી પણ કહી શકાય કે જ્યારે ગામ લોકોને આવી મુસીબતના સમયમાં મામલતદારની જરૂર હતી, ત્યારે તેમનો સંપર્ક ન થઈ શક્યો. ત્યારે કહી શકાય કે 10 લાખનું નુકસાન ક્યાંક ને ક્યાંક બેદરકારીના કારણે આવ્યું છે. તો ભાવનગરના થોડી ગામે કરિયાણાની દુકાનમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ફાયરની જાણ કરવામાં આવી હતી, પરંતુ ફાયર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે અમારી હાથમાં આવતું નથી, તમે મામલતદારને જાણ કરો. અને મામલતદારને સંપર્ક કર્યો, ત્યારે મામલતદારનો પણ સંપર્ક ન થયો, ત્યારે ગામ લોકો દ્વારા જાતે જ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી. અને આ આગના બનાવમાં અંદાજે 10 લાખનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.